અલ્ટિમેટલી આજની તારીખમાં આપણે સોશિયો ઇકોનોમિક ક્લાસમાં જે ડાઉન ધ લેવલ ગરીબ દીકરીઓ છે, બિલો મિડલ ક્લાસ, એની વાત ચાલી રહી છે. પહેલો પોઈન્ટ છે. બીજો, કારણ કે ધેટ્સ ધ મેજોરિટી. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ થાય છે અત્યારે કે સાહેબ જે કહે છે કે સેફ્ટી સિક્યોરિટી મેં લોકો જઈને સલામતી માટે કમ્પ્લેન કરી જોઈએ. પછી સાહેબ એ ગરીબ લોકો બિચારાઓને પોતાની રોજી તોડી શીખવું તો પડશે ને બોલવાનું. બિચારાની રોજી તોડી અને શું કમ્પ્લેન શું કરે કે પેલા કોઈ છેડતી કરી આ રસ્તામાં, શી વોઝ નોટ સિક્યોર, શું કમ્પ્લેન શું કરે? કારણ કે એ લોકોની કઈ રીતે બિચારાને ઘણી વાર જેન્યુઅન રેપ કેસીસમાં બધાને ખબર છે, ઘડી ઘડી બોલવાની મને શરમ આવે છે કે બિચારી ગરીબ બહેનો, બિચારી બાપલીની કોઈ કમ્પ્લેન સાંભળતું નથી. આ તો કઈ છેડતી કરે ઉસમે ક્યાં, ખાલી બોલાઈએ સીટી મારીએ ક્યાં ફરક પડતા. એક પોઈન્ટ એ તો. હવે બીજું તમને અલગ પોઈન્ટ ઓફ વ્યુથી બી કહેવા માંગુ છું કે લેટ અસ એક્સેપ્ટ વન ઇમ્પોર્ટન્ટ થિંગ કે જયારે અમે જયારે આખો સર્વે કર્યો હતો, ઇમ્પેક્ટ એનાલિસિસ કર્યા, અમે 500 એ વખતે કર્યા હતા, અત્યારે હવે અમે 1500 છેટલે એનો આખો સર્વે જે આવ્યો નથી, પણ મારી પાસે જે 500 છે હું તમને કહી દઉં છું, કારણ કે 5 છાલ આલી દીધી અમે. તો જે 500 દીકરીઓનો સર્વે હતો એમાં એવું આવ્યું હતું સૌથી પહેલા, તો હવે એ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે કે મા બાપ છોકરીને ખાલી એટલે જ ભણવા દે છે કારણ કે ભાઈ ગવર્નમેન્ટની અત્યારે સ્કીમ છે ને ભાઈ ચલ ભાઈ 8મા સુધી તું ભણી લે. તમે જોતા હશો તો 8માં કે 9માંથી આગળ એને ભણવા બી નથી દેતી. બે રીઝન હોય છે, એક એટલા માટે નથી ભણવા દેતી કારણ કે કહે છે કે ભણી ગણીને તારે શું કરવાનું છે, તારે તો પરણવાનું છે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે છોકરીઓને છોકરાઓને કહે છે કે ભાઈ તમે રમવા જાઓ ને બીકોઝ ઓફ ધીસ ધીસ પેટ્રાઇકલ ઇસ્યુ. છોકરીઓને મમ્મીને છોકરી મમ્મી છોકરીને કહે કે ભાઈ તું મને કિચનમાં ઘરકામમાં હેલ્પ કર, અને છોકરાને કહે કે ભાઈ તું જા રમવા જા. ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે છોકરીઓને ખાવાનું ઓછું આપે છે છોકરાઓના કમ્પેરિઝનમાં. હું આટલા આ બધું એડ કરું છું બીકોઝ આઈ ઓલ્સો વોન્ટ ટુ થ્રો સમ લાઇટ ટુ સોસાયટી ઇસ્યુઝ જે પ્રેક્ટિકલ છે. હવે એમાં કરાય શું એ કહેવા માંગતી હતી, કારણ કે અમે એવું નથી કે અમે કર્યું અમે કર્યું, પણ આજે અમે જે લાઈફ સ્કિલ્સનો પ્રોજેક્ટ કર્યો એમાં અમે ગોલ સેટિંગની બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી. એમાં થોડું એક મને બે મિનિટ વધારે આપજો બોલવા માટે. ગોલ સેટિંગ કેમ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અમે છોકરીઓના માઇન્ડમાં અનફોર્ચ્યુનેટલી અમારી પાસે જે પ્રોજેક્ટ હતો એમાં એટલું બધું પેરેન્ટ્સને મળવા હલવાનું નહોતું, પણ હવે નેક્સ્ટ સ્ટેપમાં અમે કરવાના છીએ. છોકરીઓના માઇન્ડમાં નાખ્યું કે ભાઈ જિંદગીમાં ગોલ શું કહેવાય, તમારી પાસે ઓપ્શન શું છે, ખાલી બ્યુટી પાર્લરનો ઓપ્શન નથી પણ તમે કઈ રીતે લાઈફમાં આગળ આવી શકો. એ લોકોના પેરેન્ટ્સને જેને અમે સમજાવ્યું કે અગર તમને તમારી પેઢી સુધારવી, પેઢી એટલે અગર તમને તમારું જનરેશન સુધારવું હોય તો તમારે આનાથી આગળ વિચારવું પડશે. એવું વિચારશો કે મારી છોકરીને પરણાવી દઈશ યા મારી છોકરી બ્યુટિશિયનનો કોર્સ કરશે તો ના, એનાથી પેઢી નહીં સુધરે. તમે અગર છોકરીને ભણાવશો પછી ઓબ્વિયસલી અમે ગવર્મેન્ટની સ્કીમ્સ આપીએ છીએ, એટલી બધી કઈ હાયર લેવલમાં એટલી ફ્રી વાળી સ્કીમ નથી જેટલું મને ખબર છે, પણ સાહેબ કહેશે તો એમની પાસેથી બીજી લઈ લઈશ. તો જેટલી આપીએ છીએ એટલે અમે સમજાઈએ છીએ કે ગવર્મેન્ટ તમને હેલ્પ કરવા માંગે છે, ગવર્મેન્ટ દીકરીઓ માટે સ્પેશિયલ સ્કીમ્સ લાવી છે. બીજી જેટલી મેં સાંભળી છે અત્યાર સુધી તો મળી નથી, પણ દીકરીઓને સાયકલ બાયકલ ગવર્મેન્ટ આપે છે, મારે તો અત્યાર સુધીમાં એવો નંબર લાગ્યો નથી એટલે અમારી દીકરીઓ માટે, પણ ચલો એ પછીની વાત છે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે કે પેરેન્ટ્સ જે પેરેન્ટ્સના માઇન્ડમાં છે એ લોકોને નાખવાનું છે. અને એક એક હજી મજાની વાત કહી દઉં, લાસ્ટ પોઈન્ટ, કે જયારે મેં લાઈફ સ્કૂલનો પ્રોજેક્ટ કર્યો અને છોકરી પછી ઘરે જઈને મમ્મી જોડે ડિસ્કસ કરે એટલે મમ્મી કહે કે તારે શું જરૂર છે, તારે ક્યાં ભણી ગણીને શું માસ્ટર બનવાનું છે કે એવા કંઈ ફાલતુ વાળા ડાયલોગ મારે, તારે તો આ કિચનનું જ કામ કર. તારે છોકરી કહે ના મમ્મી હું ભણી ગણીને આમ થઈશું, ભણી ગણીને તેમ થઈશ, મારે કિચનનું કામ ભલે કરું પણ જરૂર કરે. તમે છોકરીને શીખવાડી છે, અમે એવું નથી કહેતા કે તારે કિચનનું કામ નહીં કરવાનું. મેં કે અમે શીખવાડી કે તું મમ્મીને બી મદદ કર પણ તારે લાઈફમાં મોટું બનવાનું છે અને તારે તારા ફેમિલી માટે કરવાનું છે. તમે એટલું યાદ રાખજો કે દીકરીઓને પોતાના ફેમિલી જોડે બહુ જ એટેચમેન્ટ, એટલે જયારે મેં કહી કે તને તારા ફેમિલી માટે કરવાનું છે, તારી ફેમિલીને આગળ લાવવાની છે, એ લોકો વધારે મોટિવેટ થાય છે. એટલે મારે કહેવાનો મતલબ જ એ હતો કે દીકરીઓને ભણવું છે સાહેબ, બસ થોડી એ લોકોને આંગળી આપવાની જરૂર છે. અને એ લોકોને પેરેન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું કે પેરેન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી આંગળી આપવાની જરૂર છે. અને જે બીજા આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇસ્યુઝ યા જે ટીચિંગ ઇસ્યુઝ કર્યા એ આપણે પછી નેક્સ્ટ પોઈન્ટ.